हेलो एवरीवन, स्वागत करू छू तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर, कि ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी नौकरीओ, प्राइवेट नौकरीओ, गवर्नमेंट जॉब ने लगती इन्फॉर्मेशन साथे प्राइवेट माहिती। तो आ बधी ज माहिती जो तमे मेळववा मांगो छो, नौकरीओनी शोधमां छो, तो आपणी यूट्यूब चेनल तमने फ्री में बधी ज माहिती प्रोवाइड करे छे। साथे टेलिग्राम चेनल में पण तमे जोड़ी शको छो, एनी पण दोस्तों लिंक ए तमने वीडियोनी नीचे मळवा पात्र छे, जरूर थी एमां पण जॉइन थई जजो। वीडियो में आगळ वात करी एना पहेला तमाम मित्रों माटे एक सारी अपडेट, के जो तमे दोस्तों घरे बैठा 30,000 सुधी कमावा मांगो छो तो तमारा माटे बेस्ट प्लेटफॉर्म छे। लिंक वीडियोनी नीचे मळशे, तेना पर क्लिक करी रजिस्ट्रेशन करी लेजो अने जे कोड आपेलो छे ए वापरजो, तो तमने फ्री में कॉम्प्यूटरनो कोर्स मळशे अने साथे सर्टिफिकेट पण मळी जशे। तो आ थई बेजिक माहिती। हवे वात करीशुं आजनी वीडियोमां जिल्ला पंचायत जिल्ला ग्राम विकास एजेंसी छोटा उदयपुर खातेथी करार आधारित भर्ती अंगेनी एक नवी नोटिफिकेशन आवी छे। तो दोस्तों जिल्ला पंचायत छोटा उदयपुर खाते जे भर्ती आवी छे एना विशे विस्तृत चर्चा करीशुं। तो प्लीज अरजी करता पहला वीडियो जोई ले, संपूर्ण माहिती मेळवी ले। जो तमने लागतुं होय के तमे लायकात धरावो छो तो पछी अरजी करे। आगळ वात करीशुं जिल्ला ग्राम विकास एजेंसी छोटा उदयपुर हस्तकनी स्वच्छ भारत मिशन ग्रामीण योजना अंतर्गत जिल्ला अने तालुका कक्षानी नीचे मुजबनी खाली जग्याओ 11 મહિનાના કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા તથા સંભવિત ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા નીચેની વિગતે અરજીઓ મંગાવીશે ફક્ત RPAD અથવા તો સ્પીડ પોસ્ટથી। તો દોસ્તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અંદર જે ભરતી આવી છે અલગ અલગ પોસ્ટ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દોસ્તો આ ભરતી સંપૂર્ણપણે 11 મહિનાના કરાર આધારિત અરજી તમે ફક્ત RPAD અથવા તો સ્પીડ પોસ્ટથી જ કરી શકો છો। દોસ્તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કઈ કઈ ભરતી આવી છે, કઈ કઈ પોસ્ટ માટે એ જોઈ લઈએ। સૌથી પહેલાં જિલ્લા કક્ષાની વાત કરીશું। જિલ્લા કક્ષામાં જિલ્લા કોઓર્ડિનેટર માટેની ભરતી છે। જિલ્લા કોઓર્ડિનેટર માટે માન્ય યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે MSW અથવા ફર્સ્ટ ક્લાસ સાથે BRS કોમ્પ્યુટરના જાણકાર હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે। અનુભવ તરીકે સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। બીજું છે, માન્ય યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે MBA રૂરલ મેનેજમેન્ટ, રૂરલ ડેવલપમેન્ટ સમકક્ષ કોમ્પ્યુટરના જાણકાર હશો તો પણ અરજી કરી શકશો। આ છે લઘુત્તમ લાયકાત, એના સામે એક્સપિરિયન્સ શું જોઈએ એ પણ જોઈ લઈએ। તો સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે। બીજી ભરતી ડેટા એન્ટ્રી ઓપરેટર માટે PGDCA અથવા ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક સાથે CCC નો સરકાર માન્ય કોર્સ અથવા તો દોસ્તો અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર। દોસ્તો અહીંયા જે એક્સપિરિયન્સ છે તે 2 વર્ષનો એક્સપિરિયન્સ છે, કોઈ પણ પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ કર્યો હશે તો પણ અરજી કરી શકશો। તો દોસ્તો જિલ્લા કોઓર્ડિનેટર માટે 2 અલગ અલગ લાયકાત છે। પહેલી લાયકાત માટે 22,000 સેલરી, બીજી લાયકાત માટે તમને મળશે 27,000, જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટરને 10,000 રૂપિયા સેલરી મળવા પાત્ર છે। હવે આ ભરતી માટે જરૂરી ટર્મ્સ એન્ડ કન્ડિશનની વાત કરીએ। અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ AD થી કરી શકો છો અથવા સ્પીડ પોસ્ટથી પણ કરી શકો છો। રૂબરૂ કે કુરિયરથી મળેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે। ઉમેદવારોએ અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ 10માં અત્રેની કચેરીએ મળી જાય તે રીતે મોકલવાની છે। અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે। એકથી વધુ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સાથે પોતાના તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, શૈક્ષણિક લાયકાત, એક્સપિરિયન્સના સર્ટિફિકેટ, કોમ્પ્યુટરના જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ, પોલીસ વેરિફિકેશનનો દાખલો તથા ઘર સરનામાના આધાર પુરાવા જોડવાના રહેશે। પ્રમાણપત્ર અને બિડાણ અધૂરા હશે તો તેવી અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે। તો દોસ્તો આ 4 શરતો છે, 2 શરતો બાકી છે એ પણ જોઈ લઈએ। પસંદગી પામેલા ઉમેદવારોને છૂટા કરવાની તમામ અબાધિત સત્તાઓ ચેરમેન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વ જિલ્લા વિકાસ અધિકારી શ્રી છોટા ઉદેપુરને આધીન રહેશે। હવે દોસ્તો અરજી ક્યાં પહોંચાડવાની છે એ જોઈ લઈએ, એડ્રેસ જોઈ લઈએ। અરજી મોકલવાનું સરનામું છે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 5મો માળ, જિલ્લા પંચાયત કચેરી, છોટા ઉદેપુર, પિનકોડ નંબર છે 391165। દોસ્તો હવે કરાર આધારિત ભરતીનો અરજીનો નમૂનો એ પણ દોસ્તો આપણે એકવાર જોઈ લઈએ।
तो दोस्तों अहीं तमे जोई शको छो अरजीनो नमूनो छे जेमां अरजदारे पोतानुं नाम सरनामुं जन्म तारीख जाति मोबाइल नंबर शैक्षणिक लायकात विषे माहिती साथे जरूरी अनुभवनी विगतो लखवानी छे अने दोस्तों अरजी पत्रकनो नमूनो छे ए पण तमारे साथे मोकलवानो छे। 21 मे 2022 ना रोज आ नोटिफिकेशन आवी हती समाचार पत्रों में 10 दिवसनी अंदर अरजी करी शको छो एटले के दोस्तों तमे 1 जून सुधी अरजी करी शको छो। वीडियो गम्यो होय तो लाइक करवानुं ना भूलता दररोज नवी अपडेट मेळववा नीचे लाल कलर नू सब्सक्राइब बटन पण दबावी देजो बाजू में घंटड़ी एने पण दबावी देजो जेथी करीने दररोज आवती नोटिफिकेशन तमने मळी जाए। आजनी वीडियो में आटलू ज राखे छे फरीथी मळीशुं दोस्तों त्यां सुधी गुड बाय टेक केर।